हेलो गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बीपीएस सेमेस्टर 4। नमस्ते श्री शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट कंप्यूटर एजुकेशन मैनेज बाय 10 सिटीजन एजुकेशन सोसाइटी बीकॉम सेमेस्टर SY BBS सेमेस्टर 4। अवर सब्जेक्ट इज इकोनॉमिक फॉर बिजनेस डिसीजन। रेफरेंस बुक आपणे જોઈએ છીએ સી જમનાદાસ એન્ડ કંપની। સ્ટુડન્ટ યુનિટ નંબર 4 લાસ્ટ સેશન માં આપણે જોયું છે, યુનિટ નંબર 4 છે કેપિટલ બજેટિંગ। એમાં આપણે ડિસ્કસ કર્યું છે એનો મીનિંગ, નેચર ઓફ કેપિટલ બજેટિંગ, ડિમાન્ડ ફોર કેપિટલ, સપ્લાય ઓફ કેપિટલ। સપ્લાય ઓફ કેપિટલ માં આપણે જોયું છે લાસ્ટ સ્ટુડન્ટ, ફર્સ્ટ ઓનરશિપ કેપિટલ અને બોરોડ કેપિટલ, સોર્સ ઓફ કેપિટલ સપ્લાય અથવા સપ્લાય ઓફ કેપિટલ, બંનેનો મીનિંગ સિમિલર થાય છે। એમાં આપણે ફર્સ્ટ જોયું ઓનરશિપ કેપિટલ અને બોરોડ કેપિટલ। ઓનરશિપ કેપિટલમાં આવે છે ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ અને ડેપ્રિશિએશન ફંડ। લાસ્ટ સ્ટેશનમાં આપણે ડિસ્કસ કર્યું છે ઇક્વિટી શેર કેપિટલ કોને કહેવાય છે અને પ્રેફરન્સ શેર કેપિટલ કોને કહેવાય છે। આજે આપણે જોવાનું છે પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ। Instead of distributing all its profit is dividend as a company may keep a part of its reserve fund। Pure pure profit as a dividend, dividend tarike company equity shareholder and preference shareholder ma distribute karti nathi। Amuk je profit no part che e reserve rakhe che, reserve fund rakhe che, separate in business, business ma alag rite separate rakhe che। When this પ્રોફિટ ઇઝ રીઇન્વેસ્ટેડ ઇન બિઝનેસ, આ જે પ્રોફિટ છે એને બિઝનેસમાં ફરીથી રીઇન્વેસ્ટ કરવામાં આવે છે, ઇટ ઇઝ કોલ્ડ પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ, કે એને પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ તરીકે ઓળખવામાં આવે છે। પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ એટલે નફાનું પુનઃરોકાણ। જનરલી ધીસ ઇઝ યુઝ ફોર એક્સપાન્સન ઓર મોડર્નાઇઝેશન ઓફ બિઝનેસ। જનરલી ક્યારે યુઝ થાય છે? એક્સપાન્સન કરવા માટે, બિઝનેસને વિસ્તરણ કરવા માટે, મોડર્નાઇઝેશન કરવા માટે યુઝફુલ થાય છે। યુઝ ઓફ પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ એઝ અ સોર્સ ઓફ લોંગ ટર્મ કેપિટલ ઇઝ પોસિબલ ઓનલી ફોર ધોઝ સાઉન્ડ બિઝનેસ યુનિટ। આ જે પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ છે એનો યુઝ ક્યારે કરવામાં આવે છે? લોંગ ટર્મ કેપિટલ, જ્યારે તમારી પાસે પોસિબલ નથી હોતું, ત્યારે બિઝનેસની સિચ્યુએશન સાઉન્ડ બિઝનેસ હોય, બિઝનેસની સિચ્યુએશન સારી નથી હોતી, ત્યારે આ જે ફંડ ક્રિએટ કર્યું હોય છે એ તમે યુઝ કરી શકો છો। વિચ હેવ મેન્ટેન ધેર કેપેસિટી ટુ અર્ન પ્રોફિટ કન્ટિન્યુઅસલી, ધીસ ઇઝ ધ બેસ્ટ ઇન્ટરનલ સોર્સ ઓફ પ્રોક્યોરિંગ કેપિટલ ઇન્વેસ્ટ। આ જે છે પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ, કે જે સારામાં સારો ઇન્ટરનલ સોર્સ છે કે જેના દ્વારા તમે ફંડ ક્રિએટ કરી શકો છો। નેક્સ્ટ પોઈન્ટ નંબર 4, ડેપ્રિશિએશન ફંડ। Assets used in business have limited life, they suffer wear and tears and become useless after some years। Assets business ma purchase karvama aave che, assets ma fixed assets hoy che, current assets hoy che, tangible intangible assets hoy che। Fixed assets land and building, plant machinery, furniture, aa badhi fixed assets kevay che। Cash, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, આ બધી કરન્ટ એસેટ્સ કહેવાય છે, જ્યારે ઇનટેન્જીબલ અદ્રશ્ય મિલકતો, ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, આ બધી અદ્રશ્ય મિલકતો છે કે એનો લાંબા સમય માટે બિઝનેસમાં તમે પરચેસ કરી શકો છો। તે સફર વેરાયટીઝ બીકમ યુઝલેસ આફ્ટર સમ યર્સ, અમુક સમય પછી એ યુઝલેસ થઈ જાય છે કે એ કામમાં કંઈ આવતી નથી, તે હેવ ટુ બી રિપ્લેસ એટ ધેટ ટાઈમ। ઘણી વખત આ બધી એસેટ્સ હોય છે એને રિપ્લેસ કરવામાં આવે છે, બદલાવવામાં આવે છે, ચેન્જ કરવામાં આવે છે। પ્રોબ્લેમ ઓફ પ્રોક્યોરિંગ ફાઇનાન્સ ટુ બાય ન્યુ એસેટ્સ અરાઇઝ, કેવી રીતે જે ફાઇનાન્સ છે એ કલેક્ટ કરવું, કે જે પ્રશ્ન ઊભો થાય છે કોઈ પણ બિઝનેસ યુનિટમાં કે નવી એસેટ્સ પરચેસ કરવા માટે તમે ફાઇનાન્સ ક્યાંથી લાવો છો અને નવી એસેટ્સ કેવી રીતે તમે પરચેસ કરો છો। ટુ બાય ન્યુ એસેટ્સ અરાઇઝ ઇફ પ્રોવિઝન ઇઝ નોટ મેડ ફોર ધીસ ઇન એડવાન્સ, જો તમે
પહેલેથી એવો પ્રોવિઝન એટલે જોગવાઈ કરેલી નથી હોતી ત્યારે આ ક્વેશ્ચન અરાઇઝ થાય છે. પણ એડવાન્સમાં તમે જો આનો પ્રોવિઝન ડિસાઇડ કરેલો હોય, પ્રોવિઝન મીન્સ જોગવાઈ કરેલી હોય ડેપ્રિશિએશન ફંડની, ત્યારે આ ક્વેશ્ચન અરાઇઝ થતો નથી. ઇનફ ફાઇનાન્સ ફોર રિપ્લેસમેન્ટ ઓફ એસેટ્સ કેન બી ઓબટેન બાય પ્રોવાઇડિંગ ફોર ડેપ્રિશિએશન ફંડ. તમારી પાસે પૂરતું ફાઇનાન્સ અવેલેબલ હોય છે જ્યારે તમે પ્રોવિઝન મેડ કર્યો હોય, પ્રોવિઝન જ્યારે બનાવેલો હોય. રિપ્લેસમેન્ટ ઓફ એસેટ્સ કેન બી ઓબટેન, રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે એસેટ્સનું. એસેટ્સ એટલે મિલકત, એને બદલાવવામાં આવે છે. કેન બી ઓબટેન બાય પ્રોવાઇડિંગ ફોર ડેપ્રિશિએશન ફંડ. અલગ ડેપ્રિશિએશન ફંડ ઊભું કરવામાં આવે છે, ઘસારા માટેનું ફંડ ઊભું કરવામાં આવે છે, એની જોગવાઈ બિઝનેસમાં કરેલી હોય છે. અને આ જે ફંડનો અમાઉન્ટ હોય છે એના દ્વારા તમે નવી એસેટ્સ પરચેસ ઇઝીલી કરી શકો છો. આફ્ટર એસ્ટિમેટિંગ ધ લાઈફ ઓફ એસેટ્સ, અ પાર્ટ ઓફ ધેર વેલ્યુ ઇઝ કેપ્ટ અસાઇડ ફ્રોમ ધ પ્રોફિટ એવરી યર. અમુક એના વર્ષો પછી એસ્ટિમેટેડ લાઈફ, કે કોઈ પણ એસેટ્સ હોય છે એની એસ્ટિમેટેડ લાઈફ હોય છે કે એ કેટલા વર્ષ સુધી તમને વર્ક આપવાની છે, કામ આપવાની છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે, પ્લાન્ટ મશીન, કોઈ પણ પ્લાન્ટ છે કે મશીનરી છે એ 10 વર્ષ સુધી કામ કરે છે, તો તમે એની એસ્ટિમેટ વેલ્યુ કેટલી કેટલી ડિસાઇડ કરી છે? એસ્ટિમેટ વેલ્યુ 10 વર્ષ સુધી તમે એનું એસ્ટિમેટ નક્કી કર્યું છે, 10 વર્ષ સુધી ચાલી શકે એમ છે. એની જે વેલ્યુ છે એ અલગ પ્રોફિટમાંથી રાખવામાં આવે છે દર વર્ષે, અને ટેકન ટુ ધ ડેપ્રિશિએશન ફંડ. અને આ જે અમાઉન્ટ આવે છે એ ડેપ્રિશિએશન ફંડમાં કલેક્ટ કરવામાં આવે છે. વેન એની એસેટ્સ બીકમ યુઝલેસ આફ્ટર વીયર એન્ડ ટીયર, મની ફોર ઇટ્સ રિપ્લેસમેન્ટ કેન બી ઓબટેન ફ્રોમ સચ ડેપ્રિશિએશન ફંડ. એમાંથી જે મની છે એ તમને મળે છે એ રિપ્લેસમેન્ટ ફંડમાં તમે યુઝ કરી શકો છો, અને ડેપ્રિશિએશન ફંડમાંથી કોઈ પણ એસેટ્સને ઇઝીલી તમે રિપ્લેસ કરી શકો છો. એના પછી નેક્સ્ટ છે બોરોડ કેપિટલ. બોરોડ કેપિટલ એટલે ઉછીની લીધેલી મૂડીઓ. ઓનરશીપ કેપિટલ 3, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ એન્ડ ડેપ્રિશિએશન ફંડ. આ માલિકીની મૂડી છે. હવે જે કીધું છે એ શું છે? સેકન્ડ કેપિટલ સોર્સ ઓફ કેપિટલમાં બોરોડ કેપિટલ. બોરોડ કેપિટલ એટલે ઉછીની લીધેલી મૂડી. બોરોડ કેપિટલ, ઇટ ઇઝ લોન ઓર બોરોડ કેપિટલ ઓફ ધ કંપની વિચ કેન બી રેઝ એટ એની ટાઈમ ઓફ એની ટાઈમ ફોર ફાઇનાન્સિંગ ધ બિઝનેસ ઓફ ધ કંપની. એ શું છે? બોરોડ કેપિટલ એટલે એમાં આવે છે લોન. ઇટ ઇઝ લોન ઓર બોરોડ કેપિટલ ઓફ ધ કંપની વિચ કેન બી રેઝ, તમે કેવી રીતે ઇન્ક્રીઝ કરો છો? એની ટાઈમ ફોર ફાઇનાન્સિંગ, બિઝનેસમાં જ્યારે ફાઇનાન્સની જરૂર હોય છે ત્યારે તમે બિઝનેસ માટે બિઝનેસ લોન લો છો, કે એના દ્વારા તમે તમારા બિઝનેસને આગળ લઈ જઈ શકો છો. ઇટ એક્ટ એઝ એન એક્સટર્નલ સોર્સ ઓફ ફાઇનાન્સ, એક્સટર્નલ સોર્સ તરીકે તમે એને યુઝ કરો છો. ઇટ રિપ્રેઝેન્ટ સિનિયર સિક્યોરિટીઝ, ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની વિથ પ્રાયર રાઇટ ટુ ધ રિટર્ન ઓફ ઇન્કમ એન્ડ ઓલ્સો ધ કેપિટલ ઇન રિલેશન ટુ શેર શો ધ કોલ્ડ જુનિયર સિક્યોરિટીઝ. કે એક્સટર્નલ સોર્સ માટે, એક્સટર્નલ ફાઇનાન્સના સોર્સ માટે બોરોડ કેપિટલ છે, ઉછીની લીધેલી મૂડી છે, કે જે બેસ્ટ ઓપ્શન છે. લોન છે કે સિક્યોરિટીઝ છે કે જે લેવામાં આવે છે કે જેના દ્વારા તમે બિઝનેસનું એક્સપાન્ડ કરી શકો છો. સોર્સ ઓફ ફાઇનાન્સ, કેપિટલ સ્ટ્રક્ચર કંપનીનું કેવું છે, ઇક્વિટી શેર કેપિટલ કેટલી છે, ડિબેન્ચર કેટલા છે, પ્રેફરન્સ શેર કેપિટલ કેટલું છે, એના ઉપરથી તમે ડિસિઝન લઈ શકો છો કે બોરોડ કેપિટલ તમે કેટલી મેળવી શકો છો. એમાં ફર્સ્ટ ટાઈપ પૂછે ડિબેન્ચર. ધ સેફેસ્ટ ટાઈપ ઓફ સિક્યોરિટી ઇન કંપની ઇઝ કોલ્ડ ડિબેન્ચર. બિઝનેસમાં કોઈ પણ સેફ સિક્યોરિટી છે તો એ છે ડિબેન્ચર. સૌથી સેફેસ્ટ સિક્યોરિટી કહેવાય છે. ધીસ આર ધ લોન ટુ ધીસ કંપની બાય ડિબેન્ચર હોલ્ડર હુ રિસીવ ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ડિબેન્ચર હોલ્ડર છે કે એને ફિક્સ રેટ જે નક્કી કરેલો હોય છે મુજબ એને ઇન્ટરેસ્ટ મળે છે, વ્યાજ મળે છે. ડિબેન્ચર હોલ્ડર છે એના એનું રૂપિયા હોય છે, એનું ફાઇનાન્સ હોય છે, એનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, કંપનીને કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે, અને કંપની એને એના રિટર્નમાં એને ફિક્સ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરે છે.
फॉर एक्जाम्पल 15% ऑन द डिबेंचर 15% ना डिबेंचर तमे लायबिलिटी साइड वाँचू हे 10% डिबेंचर 12% डिबेंचर 15% एनो रेट बतावे छे केटला परसेंटेज ना डिबेंचर छे एना उपर एने केटलु इंटरेस्ट मळवानुं छे दे आर द मोस्ट सिक्योर्ड फॉर्म ऑफ इन्वेस्टमेंट सौथी वधारे सिक्योर्ड छे इन्वेस्टमेंट ना रूप में अ डिबेंचर इज एन इंस्ट्रूमेंट ऑफ क्रेडिट बॉन्ड ऑफ इनडेबिटेबल और एक्नॉलेजमेंट ऑफ डेट इश्यूड बाय कंपनी और लीगली एंटिटी अंडर इट्स कॉमन सील ए पोतानी अलग ओळख धरावे छे कॉमन सील द्वारा एने એટલે સામાન્ય મોહર એના ઉપર લાગેલી હોય છે કોમન સીલ એટલે ડિબેન્ચર છે કે એ ક્રેડિટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એ શાખ વધારે છે બિઝનેસની એક્નોલેજમેન્ટ ઓફ ડેટ એક પ્રકારનું કંપનીનું દેવું છે કે એને કમ્પલસરી એનું પેમેન્ટ કરવાનું હોય છે ઇટ કન્ટેન કોન્ટેક્ટ ફોર રિપ્લેમેન્ટમેન્ટ ઓફ ધ બોરોડ અમાઉન્ટ For example, after 7 to 10 years, at the choice of the company and for payment of interest, usually half yearly at fixed rate until the payment of the loan. Sometimes, half yearly interest payment karvama aave chhe debenture holder ne. Ek saathe 6 month no payment karvama aave chhe monthly payment karvama aavtu nathi. Jo company no interest payment karvama fail jaye chhe to debenture trust deed banavelu hoy chhe ke jemma debenture holder na hito nu rakshan thatu hoy chhe ane debenture holder ne compulsory interest payment karvu company ni responsibilities chhe next type chhe public deposit an effective way to fulfill long term and short term capital requirement is public deposit એફડીસ જે તમે કહો છો એને કહેવામાં આવે છે પબ્લિક ડિપોઝિટ જાહેર જનતા જે એનું સેવિંગ કરે છે કે એને કહેવાય છે પબ્લિક ડિપોઝિટ લાંબા સમય માટે અથવા ટૂંકા ગાળા માટે જે કેપિટલની જરૂરિયાત હોય છે એ પબ્લિક ડિપોઝિટ દ્વારા કંપની ફૂલફિલ કરી શકે છે ફોર ધ ફોલોઈંગ રીઝન્સ પબ્લિક ડિપોઝિટ હેવ બીન ફાઉન્ડ વેરી ફેવરેબલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કમ્પેર્ડ With that of bank is low. Rate of interest હોય છે કે જે bank કરતા ઘણો નીચો હોય છે. Rate of interest એટલે વ્યાજના દર કે જે compared with the bank. Bank સાથે compared કરવામાં આવે છે કે generally કેવો હોય છે? Low હોય છે. Interest paid on the deposit is exempted from income tax as it is considered expenditure. Interest છે fix public deposit ઉપર payment કરવામાં આવે છે એ કેવું હોય છે? એક્ઝેમ્પ્ટેડ હોય છે કર મુક્ત હોય છે એક્ઝેમ્પ્ટેડ મીન્સ કર મુક્ત હોય છે ઇન્કમ ટેક્સ માંથી એને કર મુક્ત કરવામાં આવ્યું છે કન્સિડર એઝ અ એક્સપેન્ડિચર એક્સપેન્ડિચર તરીકે એને કન્સિડર કરવામાં આવે છે ધ ડિપોઝિટ કેન બી ઓબટેન વિધાઉટ સિક્યોરિટીઝ એન્ડ આર નોટ અ બર્ડન ઓન એસેટ્સ આ જે ડિપોઝિટ છે કે એને મેળવવામાં આવે છે વિધાઉટ સિક્યોરિટીઝ કે એના ઉપર કોઈ સિક્યોરિટીઝ હોતી નથી આર નોટ બર્ડન ઓન એસેટ્સ અને એ એસેટ્સમાં બર્ડન પણ ક્રિએટ કરતું નથી ઇન કમ્પેરિઝન ધ ડિપોઝિટ આર બેટર દેન ધ સોર્સ ઓફ પ્રોક્યોરિંગ કેપિટલ જે ડિપોઝિટ છે કે એ બેટર છે બીજા બધા સોર્સ કરતા ધીસ ઇઝ ધ સોર્સ ઇઝ સિમ્પલ કન્વિનિયન્ટ એન્ડ ઇકોનોમિકલી અફોર્ડેબલ ફ્રોમ ધ કંપનીઝ પોઈન્ટ ઓફ વ્યૂ કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ મુજબ પબ્લિક ડિપોઝિટ છે કે જે સિમ્પલ છે કન્વિનિયન્ટ છે ઇઝીલી અવેલેબલ થાય છે અને ઇકોનોમિકલી એટલે આર્થિક રીતે અફોર્ડેબલ છે અફોર્ડેબલ એટલે કોઈ પણ એને અફોર્ડ કરી શકે છે મીન્સ કે એ સસ્તું પડે છે ઇકોનોમિકલી ઇન્વેસ્ટર કેન ઇન્વેસ્ટર્સ અર્ન હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્વેસ્ટર્સ જેને પબ્લિક ડિપોઝિટ હોય છે ફિક્સ ડિપોઝિટ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે એને બદલામાં રેટ ઓફ રિટર્ન હોય છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે કે એ વધારે મળે છે હાઈ હોય છે યેટ પબ્લિક ડિપોઝિટ બીઈંગ ફોર લિમિટેડ ટાઈમ ધેર યુઝ એઝ લોંગ ટર્મ કેપિટલ ઇઝ રિસ્કી આ જે પબ્લિક ડિપોઝિટ છે શોર્ટ ટર્મ માટે યુઝફુલ છે બાકી લોંગ ટર્મ માટે પબ્લિક ડિપોઝિટ કરવામાં આવે છે જે કંપનીમાં કે એ રિસ્કી હોય છે કે એમાં ફિક્સ રેટ ઘણી વખત તમે પ્રોવાઈડ કંપની ઇન્સોલ્વન્સીમાં જાય અથવા લિક્વિડેશનમાં જાય ત્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરી શકતી નથી એટલા માટે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું રિસ્કી છે
Recently, public deposit procured from NRIs are new source of long-term capital. અત્યારે રિસેન્ટલી પબ્લિક ડિપોઝિટ છે એનઆરઆઈ ને પણ પ્રોવાઇડ કરવામાં આવે છે લાંબા સમયના લાંબી લોંગ ટર્મ કેપિટલ મેળવવા માટે લાંબા ગાળાની મૂડી મેળવવા માટે એનઆરઆઈઝ મીન્સ કે નોન રેસિડેન્શિયલ ઇન ઇન્ડિયા કોમર્શિયલ બેંક ઇન ઇન્ડિયા મોસ્ટલી કોમર્શિયલ બેંક ફૂલફિલ ધ નીડ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ફોર વર્કિંગ કેપિટલ વર્કિંગ કેપિટલ માટે કોમર્શિયલ બેંક છે કે જે નીડ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝ એટલે ઔદ્યોગિકને જે જરૂરિયાત હોય છે એ પ્રમાણે બેંક એની વર્કિંગ કેપિટલ પ્રોવાઈડ કરે છે વર્કિંગ કેપિટલ મીન્સ કાર્યશીલ મૂડી બેંક યુઝ ડિપોઝિટ ઓબટેન ફ્રોમ પબ્લિક ફોર શોર્ટ ટર્મ લીડિંગ બેંક ગીવ લોન ઇન ધ ફોલોઈંગ ડિફરન્ટ વે બેંક છે એ અલગ અલગ રીતે લોન પ્રોવાઈડ કરે છે એ આપ્યું છે એમાં ફર્સ્ટ ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શન of bank is to lend credit and provide loan koi pan bank no important function che ke je lend credit and provide loan loan provide kare che ane shak medve che the bank accept deposit from people in the term of fixed deposit bank che ke I fixed deposit dwara tame fds karavo chho bank ma I બેંક છે એ એક્સેપ્ટ કરે છે ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે પીપલ પાસેથી ઇન ટર્મ ઓફ ફિક્સ ડિપોઝિટ કે જેને ફિક્સ ડિપોઝિટ કહેવાય છે સેવિંગ ડિપોઝિટ એન્ડ કરન્ટ ડિપોઝિટ તે પે વેરી લો ઇન્ટરેસ્ટ ઓન સચ ડિપોઝિટ બેંક છે કે એના ઉપર બહુ ઓછું ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરે છે તે પે વેરી લો ઇન્ટરેસ્ટ ઓન સચ ડિપોઝિટ બટ ગીવ લોન એટ હાયર રેટ અને લોન જે પ્રોવાઈડ કરે છે એ વધારે રેટ ઉપર પ્રોવાઈડ કરે છે તમે લોન લેવા જાઓ તો તમને લોનનો ઇન્ટરેસ્ટ રેટ વધારે હોય છે જ્યારે ફિક્સ ડિપોઝિટ ઉપર ઇન્ટરેસ્ટનો રેટ હોય છે 4.5 અથવા 5% ધીસ વે ધ બેંક અર્ન પ્રોફિટ આ રીતે બેંક છે કે એ પ્રોફિટ મેળવે છે બે વચ્ચેનો ડિફરન્સ તમને ઓછું પેમેન્ટ કરે છે ઇન્ટરેસ્ટ પેમેન્ટ ફિક્સ ડિપોઝિટ ઉપર અને લોન તમે લેવા જાઓ ત્યારે તમારી પાસેથી ઇન્ટરેસ્ટ વધારે ચાર્જ કરે છે આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ કંપની એ બેંક માટે પ્રોફિટ બને છે ઓન ધ સ્પોટ ફાઇનાન્સ સચ લોન્સ આર ગિવન ફોર વેરી શોર્ટ ડ્યુરેશન આવી જે લોન હોય છે કે એ બહુ શોર્ટ ડ્યુરેશન માટે ટૂંકા ગાળા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે બેંક કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ડિપોઝિટેડ એન્ડ અમાઉન્ટ વિધડ્રો ડેઇલી એન્ડ ધ સ્પેર અમાઉન્ટ ઇઝ લર્ન્ડ એઝ અ લોન ડેઇલી બેંક હોય છે કે એ કેટલું અમાઉન્ટ બેંકમાં ડિપોઝિટ થયું છે અને કેટલું અમાઉન્ટ વિથડ્રો થયું છે કેટલું ડિપોઝિટ કરવામાં આવ્યું છે અને કેટલું વિથડ્રો કરવામાં આવ્યું છે ડે ટુ ડે ડેઇલી બેંક એને કેલ્ક્યુલેટ કરે છે અને સ્પેર અમાઉન્ટ ઇઝ લેન્ટ એઝ અ લોન અને બાકીની જે બે વચ્ચેનો અમાઉન્ટમાં ડિફરન્સ આવે છે એ લોન તરીકે લેન્ડ કરે છે મીન્સ કે લોન તરીકે એ ધિરાણ આપે છે ઇટ હેઝ વેરી શોર્ટ પીરિયડ એનો ટાઈમ પીરિયડ બહુ ટૂંકા ગાળા માટે હોય છે ઇટ ઇઝ ફોર 21 અવર્સ કેટલા માટે હોય છે 21 કલાક માટે જ હોય છે ઇટ ઇઝ યુઝફુલ ફોર ટ્રેડર્સ બ્રોકર્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આ કોના માટે યુઝફુલ છે ટ્રેડર્સ માટે બ્રોકર્સ માટે અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ માટે ધીસ ઇઝ ધ નોન એઝ સ્પોટ ફાઇનાન્સ કે જેને સ્પોટ ફાઇનાન્સ તરીકે ઓળખવામાં આવે છે The purpose of such loan is to earn interest on the amount. કોઈ પણ બેંકનો purpose હોય છે એનો જે ઉદ્દેશ હોય છે કે such loan is earn interest on the amount which is not used for short period. કે જે short period માટે use થઈ છે એ loanનો amount છે કે એના ઉપર એને interest મેળવવો. By investing them, the liquidity of the bank can be maintained by such loans. બેંકની લિક્વિડિટી તરલતા પ્રવાહિતા જળવાઈ રહે છે આ રીતે એ લોન પ્રોવાઈડ કરવાથી ઓન ધ સ્પોટ લોન પ્રોવાઈડ કરવાથી એની તરલતા જળવાઈ રહે છે વેરી શોર્ટ ટર્મ લોન્સ કેટલા દિવસની હોય છે વેરી શોર્ટ ટર્મ લોન્સ ઓનલી ફોર 14 ડેઝ 14 દિવસની હોય છે ધ લોન અમાઉન્ટ કેન બી ટેકન બેક બાય શોર્ટ નોટિસ લોન અમાઉન્ટ છે એ શોર્ટ નોટિસ દ્વારા પાછી લેવામાં આવે છે ને ઇઝ નોન એઝ શોર્ટ ટર્મ ફાઇનાન્સ કે જેને શોર્ટ ટર્મ ફાઇનાન્સ તરીકે ઓળખવામાં આવે છે ઇટ ઇઝ ફોર 14 ડેઝ ઓનલી 14 દિવસની જ હોય છે શોર્ટ ટર્મ લોન્સ બેંક લેન્ડ મની બેંક છે એ
મની લેન્ડ કરે છે ધિરાણ આપે છે બાય ડિસ્કાઉન્ટિંગ ધ બિલ ઓફ એક્સચેન્જ બિલ ઓફ એક્સચેન્જ બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ અને ડિસ્કાઉન્ટ થી મની ધિરાણ કરે છે બેંક સચ બિલ્સ એક્ઝિસ્ટ ઓન ધ પ્રોસેસ ઓફ સેલિંગ એન્ડ પરચેસ ઇફ ધ બાયર ઇઝ નોટ ઇન અ પોઝિશન ટુ પે બિલ એટ સર્ટેન પીરિયડ ધ સેલર ઇન્ફોર્મ ટુ ધ બાયર ટુ પે આફ્ટર સર્ટેન પીરિયડ્સ બાયર હોય છે કે એ એવી પોઝિશનમાં નથી હોતો કે એ બિલ પેમેન્ટ કરી શકે સર્ટેન પીરિયડ્સમાં પણ સેલર ઇન્ફોર્મ ટુ ધ બાયર સેલર હોય છે કે એ બાયર્સને ઇન્ફોર્મ કરે છે ટુ પે ધ આફ્ટર સર્ટેન પીરિયડ અમુક સમય પછી એને પેમેન્ટ કરવા માટે સેલર એને ઇન્ફોર્મ કરે છે ધ બિલ ઓફ એક્સચેન્જ મેચ્યોર્ડ આફ્ટર 19 ડેઝ બિલ્સ રિસીવેબલ અને બિલ્સ ડિસ્કાઉન્ટેડ શું થાય છે મેચ્યોર થાય છે કેટલા દિવસ પછી આફ્ટર 19 ડેઝ 90 દિવસ પછી 90 દિવસ મીન્સ કે 3 મંથ્સ એના પછી નેક્સ્ટ મીડિયમ એન્ડ લોંગ ટર્મ લોન The bank provides such loan keeping in mind the amount of deposit when the loan is given for more than 1 year and less than 5 years. Bank છે કે loan provide કરે છે એક વર્ષ કરતા ઓછું અને 5 વર્ષ કરતા વધારે નહીં એ રીતે જે loan provide કરવામાં આવે છે એને કહેવામાં આવે છે medium and long term loan. It becomes long term loan. High interest is ચાર્જ ફોર સચ લોન વધારે ઇન્ટરેસ્ટ એના ઉપર ચાર્જ કરવામાં આવે છે કેશ ક્રેડિટ ધીસ ઇઝ ધ વન ઓફ ધ ફોર્મ ઓફ ક્રેડિટ ક્રિએટેડ બાય કમર્શિયલ બેંક ક્રેડિટ ફેસિલિટી ઇઝ પ્રોવાઇડેડ ટુ ધ કસ્ટમર ક્રેડિટ ફેસિલિટી કસ્ટમરને પ્રોવાઇડ કરવામાં આવે છે અપ ટુ સમ અમાઉન્ટ ઇઝ કોલ્ડ કેશ ક્રેડિટ કે એને કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે કોમર્શિયલ બેંક છે કે ક્રેડિટ ફેસિલિટી એના કસ્ટમરને પ્રોવાઈડ કરે છે અમુક લિમિટ સુધી તમે ક્રેડિટ યુઝ કરી શકો છો કે જેને કહેવામાં આવે છે કેશ ક્રેડિટ ટ્રેડર્સ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કંપનીઝ આર ગિવન ક્રેડિટ ઇન હ્યુજ પ્રપોર્શન ઇન ધીસ ફેસિલિટી ઇટ ઇઝ ગિવન અગેન્સ્ટ સમ સિક્યોરિટી ઓર મોર્ગેજ ટ્રેડર્સ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે કંપનીઝ હોય છે કે એ ક્રેડિટ આપે છે મોટા પ્રમાણમાં અને ઇટ ઇઝ ગિવન અગેન્સ્ટ સમ સિક્યોરિટીઝ ઓર મોર્ગેજ અમુક સિક્યોરિટીઝ કે મોર્ગેજ એસેટ્સ છે ફોર એક્ઝામ્પલ લેન્ડ એન્ડ બિલ્ડિંગનો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય છે દસ્તાવેજ હોય છે એ મોર્ગેજ મૂકવાનો હોય છે ગીરવે મૂકવાનો હોય છે ત્યારે તમને લોનની ફેસિલિટી અવેલેબલ થાય છે ઓલમોસ્ટ 70% ઓફ ધ બેંક ક્રેડિટ ઇઝ ગિવન થ્રુ ધ કેશ ક્રેડિટ 70% બેંક છે કે એ કેશ ક્રેડિટ છે એ કેશ ક્રેડિટ દ્વારા મેળવે છે ધ અમાઉન્ટ ઓફ ધ અમાઉન્ટ ડિટરમાઇન્ડ ફોર ક્રેડિટ કેન બી વિધડ્રો વિધિન લિમિટ એની જે લિમિટ હોય છે ત્યાં સુધી તેમાં તમે વિધડ્રો કરી શકો છો નેક્સ્ટ ઓવરડ્રાફ્ટ ઇફ કસ્ટમર ઇઝ ઇન અ નીડ ઓફ ક્રેડિટ ફોર શોર્ટ પીરિયડ બેંક પ્રોવાઇડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી અગેન્સ્ટ સમ સિક્યોરિટીઝ ગિવન બાય ધ કસ્ટમર સિમ્પલ હું તમને ઓવરડ્રાફ્ટ સમજાવી દઉં ફોર એક્ઝામ્પલ આમાં જે લખ્યું છે એના કરતાં બેટર તમારા એકાઉન્ટમાં અમાઉન્ટ નથી અને તમારે પેમેન્ટ કરવાનું છે જો તમારી ઇમેજ તમારી ક્રેડિટ બેંક પાસે સારી હોય તો બેંક તમારા અમાઉન્ટમાં રૂપિયા ન હોવા છતાં પેમેન્ટ કરે તમારા વતી કે જેને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે ઓનલી એન્ડ ઓનલી સેના બેઝ ઉપર ક્રેડિટ ઉપર શાખ ઉપર તમારા એકાઉન્ટમાં રૂપિયા ન હોવા છતાં તમારા વતી બેંક પેમેન્ટ કરે છે કે જેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે કસ્ટમર ઇન ધ નીડ ઓફ ક્રેડિટ ફોર શોર્ટ પીરિયડ કસ્ટમર છે કે એને ટૂંકા ગાળા માટે એને ક્રેડિટની જરૂર છે ધ બેંક પ્રોવાઈડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી બેંક ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અગેન્સ્ટ સમ સિક્યોરિટી ગિવન બાય ધ કસ્ટમર
कस्टमर द्वारा अमुक सिक्योरिटीज આપવામાં આવે છે મૂકવામાં આવે છે કે એના સામે કસ્ટમર ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મેળવે છે ધ અમાઉન્ટ ઓફ ઓવરડ્રાફ્ટ ઇઝ મોર ધેન ધ એક્ચ્યુઅલ અમાઉન્ટ ઇન ધ એકાઉન્ટ એક્ચ્યુઅલ તમારો અમાઉન્ટ હોય એના કરતાં અમાઉન્ટ વધારે હોય છે અમાઉન્ટ ઓવરડ્રાફ્ટ વધારે હોય છે ઇઝ મોર ધેન ધ એક્ચ્યુઅલ અમાઉન્ટ કરતાં અમાઉન્ટ વધારે હોય છે ફોર દેટ ધ લિમિટેશન્સ આર ઓલ્સો ડિસાઇડેડ એના માટેની લિમિટેશન્સ પણ ડિસાઇડ કરવામાં આવેલી છે લિમિટેશન્સ એટલે એના ગેરફાયદા પણ જણાવ્યા છે ધીસ ફેસિલિટી ઇઝ ગિવન ટુ કરંટ એકાઉન્ટ હોલ્ડર ઓનલી કરંટ એકાઉન્ટ જે ધરાવતા હોય એને જ ઓવરડ્રાફ્ટની ફેસિલિટી બેંક પ્રોવાઈડ કરે છે સેવિંગ બેંક એકાઉન્ટને ઓવરડ્રાફ્ટની ફેસિલિટી અવેલેબલ થતી નથી ધ કસ્ટમર કેન ઇશ્યુ ચેક વિધિન ધ લિમિટ ઓફ ધ ઓવરડ્રાફ્ટ કસ્ટમર છે કે એનો ચેક આપે છે કે એની લિમિટ હોય છે ત્યાં સુધી કસ્ટમર કેન ઇશ્યુ કસ્ટમર હોય છે કે એ ચેક ઇશ્યુ કરે છે વિધિન ધ લિમિટ ઓફ ઓવરડ્રાફ્ટ ઓવરડ્રાફ્ટની લિમિટ હોય છે ત્યાં સુધી તેનો ચેક એ ઇશ્યુ કરે છે ઇન ધીસ વે શોર્ટ ટાઈમ રિક્વાયરમેન્ટ ઓફ કસ્ટમર કેન બી સેટિસ્ફાઈડ ટૂંકા ગાળા માટે જો કોઈ કસ્ટમરને ક્રેડિટની જરૂર હોય છે ત્યારે બેંક છે કે એ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી દ્વારા એને સેટિસ્ફાઈ કરી શકે છે સંતોષી શકે છે નો ઇન્ટરેસ્ટ ઇઝ ચાર્જ ઓન ધ ટોટલ અમાઉન્ટ ઓફ ઓવરડ્રાફ્ટ કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ એના ઉપર ચાર્જ લેવામાં આવતો નથી બેંક દ્વારા બટ ધ અમાઉન્ટ વિથડ્રો એન્ડ ફોર ધ એક્ચ્યુઅલ પીરિયડ રિમેન્સ વિથડ્રો એની જે ટાઈમ લિમિટ હોય છે ત્યાં સુધી તે બેંક એને પ્રોવાઈડ કરે છે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી નેક્સ્ટ લોન અ લોન ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ક્રેડિટ ગીવન બાય ધ બેંક લોન છે કે ટોટલ અમાઉન્ટ છે ક્રેડિટ છે કે બેંક દ્વારા આપવામાં આવે છે ઇટ ઇઝ ગીવન ઇન ધ ટોટલ ઇન ધ ટાઈમ ઇટ શુડ બી પેઇડ અપ આઈધર એટ 9 times ઓર ઇન ઇન્સ્ટોલમેન્ટ 9 વખત એને પેમેન્ટ કરવામાં આવે છે અથવા ઇન્સ્ટોલમેન્ટમાં એને પેમેન્ટ કરવામાં આવે છે ઇન ધીસ મેથડ ન્યૂ એકાઉન્ટ ઓફ લોન આર ઓપન નવું એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે લોન માટેનું ધ લોન ઇઝ ડિપોઝિટેડ ઇન ધ ઇન ધીસ એકાઉન્ટ અને લોન છે કે એ એકાઉન્ટમાં ડિપોઝિટ કરવામાં આવે છે બેંક નેવર પે લોન ઇન કેશ બેંક ક્યારેય લોન છે કે કેશમાં પેમેન્ટ કરતી નથી બેંક અર્ન ઇન્ટરેસ્ટ ઓન ધ ટોટલ અમાઉન્ટ ઓફ લોન બેંક છે કે ટોટલ અમાઉન્ટ એનું હોય છે લોન ઉપર એના ઉપર જ તે ઇન્ટરેસ્ટ અર્ન કરે છે ટાઈમ લોન ફર્સ્ટ આપ્યું છે સચ લોન ઇઝ ગીવન ફોર 1 year આ જે લોન છે એક વર્ષ માટે હોય છે ગીવન ફોર 5 years ઓલ્સો ઘણી વખત 5 વર્ષ માટે પણ આપવામાં આવે છે ઇટ ઇઝ મીડિયમ પીરિયડ લોન મીડિયમ પીરિયડ લોન છે ઇફ ઇટ ઇઝ મોર દેન 5 years ઇટ ઇઝ નોન એઝ અ લોંગ ટર્મ લોન જો એ 5 વર્ષ માટે રાખવામાં આવે તો એને લોંગ ટર્મ લોન તરીકે કન્સિડર કરવામાં આવે છે ઇટ ડિપેન્ડ અપોન કસ્ટમર સ્ટેબિલિટી કસ્ટમરની સ્ટેબિલિટી ઉપર ડિપેન્ડ હોય છે ઇન કેસ ઓફ લોંગ ટર્મ લોંગ પીરિયડ ધ બેંક હેઝ ફેસ મની બ્લોક ઘણી વખત લોંગ ટર્મ માટે લેવામાં આવે છે ત્યારે બેંકને મની એના બ્લોક થઈ જાય છે એને ફેસ કરવું પડે છે જોઈન્ટ લોન ઇફ ધ લોન ઇઝ ગિવન જોઈન્ટલી ટુ મૂવ મોર વન ઇન્સ્ટિટ્યુશન ઇટ ઇઝ નોન એઝ જોઈન્ટ લોન જોઈન્ટ લોન બે વ્યક્તિના નામ એમાં સાથે હોય છે કે જેને જોઈન્ટ લોન તરીકે ઓળખવામાં આવે છે મોર દેન વન ઇન્સ્ટિટ્યૂટ બે એક અથવા એક કરતાં વધારે ઇન્સ્ટિટ્યૂટ ભેગા થઈને જે લોન માટે એપ્લાય કરવામાં આવે છે કે જેને જોઈન્ટ લોન તરીકે ઓળખવામાં આવે છે વેન એન ઇન્સ્ટિટ્યુશન ઇઝ નોટ કેપેબલ ટુ પે ધ અમાઉન્ટ ઓફ લોન દે જોઈન્ટલી ડિમાન્ડ ફોર સચ લોન ઘણી વખત ઇન્સ્ટિટ્યૂટ હોય છે કે ઇઝ નોટ કેપેબલ હોતા નથી કે એ અમાઉન્ટ પેમેન્ટ કરી શકે લોન ઉપર તે જોઈન્ટલી ડિમાન્ડ ફોર સચ લોન ત્યારે એ જોઈન્ટલી ડિમાન્ડ કરે છે લોન માટે કે બંને સાથે બે ઇન્સ્ટિટ્યૂટ ભેગા મળીને લોન માટે એપ્લિકેશન કરે છે પર્સનલ લોન તો કસ્ટમર કેન બાય ડ્યુરેબલ એઝ ટીવી સેટ સ્કૂટર રેફ્રિજરેટર ફર્નિચર કસ્ટમર જ્યારે એના પર્સનલ લોન કસ્ટમર છે કે એને પર્સનલ એને કોઈ વેહિકલ સ્કૂટર ટીવી સેટ કે રેફ્રિજરેટર ફર્નિચર પરચેસ કરવું હોય ત્યારે પર્સનલ લોન લે છે બેંક હેલ્પ ધેમ ટુ પરચેસ ધેમ બાય પ્રોવાઇડિંગ લોન વિચ કસ્ટમર હેઝ ટુ રીપે મંથલી ઇન્સ્ટોલમેન્ટ એના ઉપર એને પેમેન્ટ કરવાના હોય છે
इट इज गिवन विदाउट मोर्गेज, एना ऊपर कोई पण टाइप नो मोर्गेज होतू नथी। मोर्गेज मीन्स के गिरवे काई मुकवानू होतू नथी। इट इज गिवन विदाउट मोर्गेज। इवन द हाउस लोन, कार लोन आर ऑल्सो अवेलेबल नाउ। हवे तो अत्यारे तमने हाउस लोन अने कार लोन पण इजीली अवेलेबल थाय छे। सेल्फ एम्प्लॉयमेंट लोन, टू रिड्यूस द प्रॉब्लम ऑफ अनएम्प्लॉयमेंट, सम क्वालिफाइड पर्सन हु वॉन्ट टू स्टार्ट देर बिजनेस आर गिवन सच लोन। अनएम्प्लॉयमेंट नो प्रॉब्लम ने घटाड़वा माटे, अनएम्प्लॉयमेंट एटले बेरोजगारी ने घटाड़वा माटे, सम क्वालिफाइड पर्सन अमुक जे एजुकेटेड पीपल होय छे, हु वॉन्ट टू स्टार्ट देर बिजनेस के जेने पोतानो बिजनेस स्टार्ट करवानो होय छे, आर गिवन सच लोन। इट इज फॉर प्रोडक्टिव पर्पस ओनली, मात्र अने मात्र कई उत्पादन करवाना हेतु थी लोन प्रोवाइड करवामां आवे छे। द न्यू बिजनेसमेन हेज टू पे इंस्टॉलमेंट आफ्टर ही स्टार्ट द बिजनेस। नवो जे बिजनेसमेन होय छे एने बिजनेस स्टार्ट कर्या पछी इंस्टॉलमेंटमां एने लोन पेमेंट करवानी होय छे। फाइनेंशियल एड, फोर्थ पॉइंट, देर आर मेनी फाइनेंशियल इंस्टीट्यूशन्स वर्किंग इन इंडिया विच प्रोवाइड फाइनेंशियल एड। घणी बधी फाइनेंशियल इंस्टीट्यूशन ઇન્ડિયામાં વર્ક કરે છે કે જે ફાઇનાન્સ પ્રોવાઇડ કરે છે, વન ઓર અનધર વે, એક અથવા બીજી રીતે પ્રોવાઇડ શોર્ટ ટર્મ એઝ વેલ એઝ લોંગ ટર્મ ફાઇનાન્સ, શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મ ફાઇનાન્સ પ્રોવાઇડ કરે છે બિઝનેસમેન। ધ વેલ નોન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ લાઈક ICICI, IDBI, IFCI, GIC, LIC, Life Insurance Corporation, IDBI, Industrial Development Bank of India, આ બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ છે કે જે ફાઇનાન્સ પ્રોવાઇડ કરે છે। ફોરેન કેપિટલ, ધેર આર many foreign investors who make available finance to government or even to entrepreneur, such financial aid may be in term of rupee or foreign currency। ghana bada foreign investor hoy che ke je finance available kar, who make available finance to government or even to the entrepreneurs, such financial may be term of rupees and foreign currency। foreign capital ma thi એમાં સમટાઈમ્સ શું હોય છે કે એ રૂપીસમાં મળે છે અને ઘણી વખત ફોરેન કરન્સીમાં મળે છે। સમટાઈમ્સ ઇવન ધ ફોરેન ગવર્મેન્ટ મે બી ફોરેન ઇન્વેસ્ટર્સ। FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ફોરેન કેપિટલ। ફોરેન કેપિટલ માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે કે એ ઇમ્પોર્ટન્ટ છે। અવર ગવર્મેન્ટ ડઝ મેની MOUs, ઘણા બધા MOUs આપણી ગવર્મેન્ટે કરેલા છે વિથ ધ ફોરેન કન્ટ્રીઝ ટુ ઇન્વેસ્ટ ફોરેન કેપિટલ ઇન ઇન્ડિયા। ફોરેન કેપિટલ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા માટે ગવર્મેન્ટે ઘણા બધા MOUs કરેલા છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જેને કહેવામાં આવે છે। બિસાઇડ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ લાઇક IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ, વર્લ્ડ બેંક એન્ડ એશિયન ડેવલપમેન્ટ બેંક હેલ્પ ઇન્ડિયા ઇન ફોર્મ ઓફ આઈધર ગ્રાન્ટ ઓર લોન ટુ ડેવલપ ઓર અવર ફાઇનાન્શિયલ કન્ડિશન। આ બધા ઇન્સ્ટિટ્યૂશન્સ છે, IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ, વર્લ્ડ બેંક અને ઇન્ડિયન ડેવલપમેન્ટ બેંક, કે જે ઇન્ડિયાને હેલ્પ કરે છે આઈધર પ્રોવાઇડેડ ગ્રાન્ટ ઓર લોન, ગ્રાન્ટ પ્રોવાઈડ કરે છે અથવા લોન પ્રોવાઈડ કરે ટુ ડેવલપ અવર ફાઇનાન્શિયલ કન્ડિશન, આપણી ફાઇનાન્શિયલ કન્ડિશનને મજબૂત કરવા માટે। નેક્સ્ટ ટોપિક છે કેપિટલ રેશનિંગ, એ આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરીશું, અને પછી જોવાનું છે મેથડ્સ ઓફ કેપિટલ બજેટિંગ, પેબેક પીરિયડ મેથડ, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, નેટ પ્રેઝન્ટ વેલ્યુ, એવરેજ રેટ ઓફ રિટર્ન।